હલો ડીયર સ્ટુડન્ટ્સ કેમ છો તમે બધા મજામાં જશો આપણે વાત કરી રહ્યા હતા ડેન્ટલ હેલ્થની ડેન્ટલ હેલ્થ દાંતનું આરોગ્ય દાંતનું સ્વાસ્થ્ય કે દાંતને કેટલા સાચવવા જોઈએ આપણે જેથી કરીને આપણી જે સ્માઇલ છે બરાબર એ એટલી જ સુંદર રહે કાયમ માટે જેવી નાના હોઈએ ત્યારે કેવી સરસ મજાની સ્માઇલ હોય છે બરાબર તો આવી સ્માઈલ કાયમ બની રહે એ માટે દાંતનું કેટલું ધ્યાન રાખવું પડે છે એ આપણે પાર્ટ વનની અંદર જોયું હતું આ પાર્ટ ટુની અંદર બાકીનો પાર્ટ આપણે પૂરો કરીશું અને સાથે આવતા સવાલ જવાબ અને અઘરા સ્પેલિંગ તો ખરા જ એ પણ જોતા જઈશું બરાબર તો ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણે જોયું હતું કે સોનિયાને ડૉક્ટર શર્મા જે છે તે કેટલીક સલાહ આપે છે કે બ્રશ કઈ રીતે કરવું બ્રશને આગળ પાછળ ફેરવીને નહીં પરંતુ ઉપર નીચે ફેરવીને બ્રશ કરવાનું છે એવી સલાહ આપે છે ત્યારબાદ પેઢાને કઈ રીતે સાફ કરવા હળવા હાથે એકદમ જેન્ટલ સ્ટ્રોક વડે તો એ પણ ડૉક્ટર શર્માએ કહ્યું સોનિયાને ત્યારબાદ સોનિયાને પ્રશ્ન થાય છે શું પ્રશ્ન થાય છે જોઈએ પેરેગ્રાફમાં સોનિયા કહે છે વુડ યુ ટેલ મી મેડમ તમે જણાવશો વુડ યુ ટેલ મી તમે મને કહેશો ધ રીઝન કારણ ડોક્ટર ડૉક્ટર તમે મને કારણ કહેશો કે કેમ પેઢા સાફ કરવાના દાંત બે વાર સાફ કરવાના સવારે ને રાત્રે ખાધા પછી દરેક મીલ લીધા પછી બરાબર તો ડૉક્ટર શર્મા એનો આન્સર આપે છે કે ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન ક્લિનિંગ ઓફ માઉથ મોની ચોખ્ખાઈ મોની સ્વચ્છતા ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ પહેલી જરૂરિયાત છે ઓફ ડેન્ટલ હાઈજીન હાઇજીન એટલે સ્વાસ્થ્ય દાંતના સ્વાસ્થ્યની પહેલી જરૂરિયાત મોની સફાઈ મોની ચોખ્ખાઈ ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ ઇફ એટલે જો યુ ડોન્ટ ક્લીન યોર માઉથ જો તું તારું મોં સાફ નહીં કરે તો શું થશે ધ ટાઈની બિટ્સ ટાઈની એટલે નાના અને બિટ્સ એટલે ટુકડા નાના ટુકડા ઓફ ફૂડ ખોરાકના નાના ટુકડા ઇન અંદરની બાજુએ સ્ટીક એટલે ચોંટી જાય છે ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ તારા દાંતની સપાટી પર ખોરાકના નાના નાના ટુકડા ચોંટી જાય છે એન્ડ ઇન અ ધ સ્પેસ અને બીજે ક્યાં ચોંટી જાય છે ઇન ધ સ્પેસ એટલે જગ્યામાં કઈ જગ્યામાં બિટવીન યોર ટીથ દાંતની વચ્ચે જે જગ્યા છે એમાં પણ ચોંટી જાય છે ખોરાકના કણો અને દાંત પર પણ ચોંટી જાય છે નાવ હવે હવે શું થાય છે નાવ જમ્સ હવે કીટાણુઓ જમ્સ આપણે જાહેરાતમાં જોયા હોય છે બરાબર તો એ જે કીટાણુઓ છે જમ્સ ફીડ ઓન ધીઝ ફૂડ પાર્ટિકલ તે કીટાણુઓ આ ખોરાકના કણો પર નભે છે એટલે કે આ ખોરાકને ખાય છે હું ઇવેન્ચ્યુઅલી અને તે આખરે આ જંતુઓ આ કીટાણુઓ આખરે ઇટઅપ થઈ જાય છે પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ દાંતના ભાગને પણ ખાઈ જાય છે ધીમે ધીમે ખોરાક ખાય ખોરાક પતી જાય એટલે પછી દાંતનો ભાગ આવે દાંતનું આવી જાય એ પણ ખાવાનું ચાલુ કરી દે છે મજો પડી જાય એમને તો ત્યાં ધે ડિસ્ટ્રોય તેઓ નાશ કરી નાખે છે ધ ઇનેમલ કોટિંગ ઇનેમલ કોટિંગ એટલે ઉપલું પડ ઓફ ધ ટીથ દાંતના ઉપલા પડને તે નાશ કરી નાખે છે એન્ડ ઇન અ લોંગ રન અને લાંબે ગાળે તરત ના થાય અસર પણ ધીમે 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 એ દાંતને ખાતા જાય અને લોંગ રન લાંબે ગાળે ઇટ લીડ્સ ટુ કેવિટી તે પોલાણ તરફ દોરી જાય છે એટલે કે ખાડો પડી જાય છે આવું થાય છે તો જુઓ કેટલી સફાઈ રાખવી પડે આપણે આપણા મોંની દાંતની કેટલું ધ્યાન રાખવું પડે તો જોઈએ આ પેરેગ્રાફ પરથી પ્રશ્ન આપણો ક્વેશ્ચન નંબર સત્તર આવ્યા સોળ પ્રશ્નો આપણે પાર્ટ વનની અંદર જોયેલા છે બાળકો જો ન જોયા હોય તો ત્યાં તમે જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી જ છે અને ઉપર આઈ બટન પર ક્લિક કરીને પણ તમે જોઈ શકશો બરાબર તો સત્તરમો સવાલ છે વોટ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન દાંતના સ્વાસ્થ્યની પહેલી જરૂરિયાત શું છે દાંતના સ્વાસ્થ્યની પહેલી જરૂરિયાત શું છે રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત તો આપણને આપેલું જ છે ડૉક્ટર શર્માના ડાયલોગમાં બેઠો જવાબ છે બરાબર તો આન્સર આવશે ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન દાંતના આરોગ્યની કે સ્વાસ્થ્યની પહેલી જરૂરિયાત છે સ્વચ્છતા રાખો બરાબર ચાલો ત્યારબાદ નંબર વોટ ધ જર્મ્સ ફીડ ઓન આ કીટાણું સેના પર નભે છે કીટાણુઓ શું ખાય છે ચોથી લાઈનમાં આપણને આપેલું છે કે જર્મ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટીકલ ખોરાકના કણો પર નભે છે બરાબર છે તો આન્સર આવશે ધ જર્મ્સ ફીડ ઓન ધ ફૂડ પાર્ટિકલ્સ કીટાણુઓ નભે છે ખોરાકના કણો પર કયા કણો સ્ટક ટુ ધ સરફેસ ઓફ ધ ટીથ સ્ટક એટલે ચોંટેલા ટુ ધ સરફેસ સપાટી પર ઓફ ધ ટીથ દાંતની સપાટી પર એન્ડ ધ સ્પેસ બિટવીન ધ ટીથ અને દાંતની વચ્ચેની જે સ્પેસ છે જે જગ્યા છે ત્યાં પણ હોય છે ખોરાકના કણો તો ત્યાં પણ આ કીટાણુઓ પહોંચી જાય છે બરાબર છે તો આ પ્રમાણે કીટાણુઓ આપણા દાંતને કેટલું ભયંકર નુકસાન કરે છે એ કીટાણુઓ દેખાતા નથી બહુ જ સૂક્ષ્મ હોય છે એટલે આપણને નજરે નથી પડતા પણ હોય છે તો ખરા જ બરાબર તો અઢારમો સવાલ મિત્રો ત્યારબાદ નેક્સ્ટ નંબર નાઇન્ટીન ઓગણીસ નંબરનો સવાલ વોટ ડૂ ધ જર્મ્સ ડુ તો આ કીટાણુઓ શું કરે છે તો લાસ્ટ બે લાઇનમાં દેખાશે તમને તેઓ આપણા દાંતના ઉપલા પડને કોતરી નાખે છે અને પછી ધીમે ધીમે કેવેટી થાય છે તો આન્સર લખીશું કીટાણુઓ નાશ કરે છે ધ ઇનેમલ કોટિંગ ઉપલા પડને ઓફ ધ ટીથ દાંતના એન્ડ ઇટ લીડ્સ ટુ કેવિટી અને એ દોરી જાય છે આપણને પોલાણ તરફ કઈ તરફ પોલાણ તરફ દાંતમાં પોલાણ થઈ જાય છે ખાડો પડી જાય છે અને પછી એમાં ખોરાક ભરાય છે પાછા કિટાણુ એના પર નભે પાછા કોતરતા જાય અને ધીમે 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 ખાડો ઊંડો થતો જાય છે બરાબર છે ચાલો આગળ વધીએ ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ સોનિયા કહે છે ઇનેમલ કોટિંગ ઇનેમલ કોટિંગ એટલે ઉપલું પડ વોટ ઇઝ દેટ સોનિયાના મનમાં સવાલ થયો ડૉક્ટરે પેલો શબ્દ વાપર્યો ઇનેમલ કોટિંગ એટલે સોનિયા કહે છે ઇનેમલ કોટિંગ વોટ ઇઝ દેટ એ શું છે તો ડૉક્ટર શર્મા કે છે એનો આન્સર આપે છે કે ફોર દેટ એના માટે યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ તારે સમજવાની જરૂર છે તારે સમજવાની જરૂર છે ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ કે આપણા દાંતનું બાંધકામ કેવું છે કેવી બિલ્ડિંગ બનાવેલી છે અંદર આ ચોકઠાની અંદર આ મોઢાની અંદર બરાબર આ જડબાની અંદર શું છે એના માટે તારે એમ કે આપણા દાંતની રચના સમજવી પડશે અવર ટીથ હેવ થ્રી લેયર્સ આપણા દાંતમાં ત્રણ પડ હોય છે કેટલા ત્રણ પડ હોય છે જે દરેકે દરેક દાંત છે આ બત્રીસ દાંત એ દરેક દાંતમાં ત્રણ પડ હોય છે ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર સૌથી ઉપરનું સફેદ પડ ઇઝ કોલ્ડ ઇનેમલ એને ઇનેમલ કહેવાય જેનાથી આપણા દાંત ચમકે છે ને એકદમ સફેદ મોતીન દાણા જેવા તો એ શેના કારણે તો આ જે ઉપરનું લેયર છે જેને કહેવાય છે ઇનેમલ કોટિંગ એના કારણે એ ચમકે છે ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી તે આપણા શરીરનો સૌથી સખત અને સૌથી મજબૂત ભાગ છે હાર્ડેસ્ટ સૌથી સખત સ્ટ્રોંગેસ્ટ સૌથી મજબૂત ભાગ છે આપણા શરીરનો ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન એના પછીનું જે બીજું પડ છે ઉપલા પડથી પછી બીજા નંબરનું જે પળ આવે છે ઇઝ કોલ્ડ ડેન્ટિન એને ડેન્ટિન કહેવાય છે દાંતનું અસ્થિ જેવું સફેદ દ્રવ્ય બરાબર દાંતનું અસ્થિ જેવું સફેદ દ્રવ્ય જેને ડેન્ટિન કહેવાય છે ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ તે સેજ પીળાશ પડતું હોય છે યલ્લો કલર જેવું અને પછી વધ્યું ત્રીજું પડ ધ ઇનર મોસ્ટ લેયર સૌથી અંદરનું પડ ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ એને ડેન્ટલ પલ્પ કહેવાય છે ઇન યોર મોલાર તારી દાઢની અંદર દેર વોઝ અ કેવિટી એક પોલાણ હતું ખાડો હતો વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ જેનું અસ્તિત્વ હવે રહ્યું નથી આપણે એને પૂરી દીધું છે આવું કહે છે ડૉક્ટર શર્મા સોનિયાને બરાબર આ રીતની રચના બતાવે છે કે ભાઈ ત્રણ પડ હોય છે ઉપલું પડ જે હોય છે ઇનેમલ કોટિંગ કહેવાય બીજું પળ હોય છે ડેન્ટિન કહેવાય ત્રીજું પળ હોય છે ડેન્ટલ પલ્પ કહેવાય સમજી ગઈ છોકરી છોકરી સમજી ગઈ આપણે પણ સમજી લઈએ પ્રશ્નો હવે એના પરથી તો આપણો ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી વીસ નંબરનો સવાલ હાઉ મેની લેયર્સ કેટલા પડ ડુ અવર ટીથ હેવ આપણા દાંતમાં હોય છે આપણા દાંતમાં કેટલા પડ હોય છે તો કેટલા પડ હોય છે બાળકો ત્રણ પડ હોય છે ડોક્ટર શર્માના ડાયલોગમાં સેકન્ડ લાઇનમાં જુઓ અવર ટીથ હેવ થ્રી લેયર્સ તો આન્સર છે અવર ટીથ હેવ થ્રી લેયર્સ આપણા દાંતમાં ત્રણ પડ હોય છે ત્યારબાદ ટ્વેન્ટી વન નંબરનો ક્વેશ્ચન વોટ ઇઝ ઇનેમલ આ ઇનેમલ શું છે ઇનેમલ એટલે શું બરાબર તો એનો આન્સર લખીશું આપણે કે ઇનેમલ શું છે તો ઇનેમલ એ સૌથી ઉપરનું પડ છે ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર બરાબર ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઓફ ધ ટીથ દાંતનું સૌથી ઉપરનું સફેદ પડ ઇઝ કોલ્ડ અ ઇનેમલ એને ઇનેમલ કહેવાય છે બરાબર ચાલો ત્યારબાદ નંબર ટ્વેન્ટી ટુ વોટ ઇઝ ડેન્ટિન ડેન્ટિન શું છે તો બીજા નંબરનું પડ છે ડેન્ટિન છે સેકન્ડ લેયર જે સેજ પીળાશ પડતું છે બરાબર તો આન્સર લખીશું ધ સેકન્ડ લેયર ઓફ ધ ટીથ ધ સેકન્ડ લેયર ઓફ ધ ટીથ દાંતનું બીજું પડ વિચ ઇઝ કે જે હોય છે સ્લાઇટલી યલોઇશ ઈશ સહેજ પીળાશ પડતું ઇઝ કોલ્ડ ડેન્ટિન એને ડેન્ટિન કહેવાય છે ઓકે ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી થ્રી વોટ ઇઝ ડેન્ટલ પલ્પ આ ડેન્ટલ પલ્પ શું છે ડેન્ટલ પલ્પ શું છે તો ત્રીજું જે પડ છે ને બાળકો જોયું ને આપણે ત્રીજા નંબરનું પડ સૌથી અંદરનું પડ ધ ઇનર મોસ્ટ લેયર બરાબર તો આન્સર આવશે ધ ઇનર મોસ્ટ લેયર ઓફ ધ ટીથ દાંતનું સૌથી અંદરનું પડ ઇનર મોસ્ટ એટલે સૌથી અંદરનું પડ ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ એને ડેન્ટલ પલ્પ કહેવાય છે બરાબર આટલી બધી વિશેષતા છે આપણા દાંતની અંદર બસ આપણે તો જેવું તેવું બ્રશ કર્યું ને આ ઉપડ્યા પણ ધ્યાન રાખવાની જરૂર છે બહુ જ સાચવીને બહુ સમજીને બ્રશ કરવાનું છે દાંત લાંબો સમય ચલાવવાના છે ને પછી ખાવાની ઈચ્છા થશે આપણને અવનવું બરાબર અને દાંત આપણા રહ્યા નહીં હોય તો પછી ધ્યાન રાખો અત્યારથી જ દાંતનું બરાબર ચાલો આગળ વધીએ બાળકો ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ સોનિયાને પાછો સવાલ થાય છે આ સોનિયાને સવાલ બહુ થાય સોનિયા કે મોલાર વોટ ઇઝ ઇટ આ મોલાર એ વળી શું છે એ કિસ કા નામ હે મોલાર ડૉક્ટર શર્મા કે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ તે એક પ્રકારનો દાંત છે દાંતનો પ્રકાર છે મોલાર એટલે દાઢ આપણે દાઢ કહીએ ને બરાબર આ પાછળ જે છે ભૂકો કરવા માટે કેવું આપણે તરત જીભ આપણી ઉછાળીને પાછળ મોકલી દે કે ભાઈ એ કામ તારું છે તું ચાવવાનું કામ કર તો ભૂકો કરવાનું કામ કર પછી અહીંયા મોકલ કરે ને એવું એટલે સોનિયાને પ્રશ્ન થાય છે કે મોલાર ડૉક્ટર શર્મા કે તે એક પ્રકારનો દાંત છે લુક એટ ધ ચાર્ટ જો આ ચાર્ટ તરફ એમની પાસે એક આખો ચાર્ટ છે દાંતના પ્રકાર બતાવતો દેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ બે પ્રકારના દાંત હોય છે ડેસિડ્યુઅસ ટીથ એટલે કે ખરી જાય તેવા દાંત ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ અને એ ઓળખાય છે દૂધિયા દાંત તરીકે પણ એન્ડ બીજા જે છે એ છે પરમનન્ટ ટીથ આ બે પ્રકારના દાંત હોય છે ખરી જાય એવા દાંત અને પરમનન્ટ એટલે કાયમી મોટા થયા પછી આપણા દાંત પડતા નથી તો એ કાયમી દાંત છે પણ નાના હતા તમે ત્યારે તમારા દાંત પડી જતા હતા તો એ જે દાંત હતા એ દાંત હતા ડેસિડિઓસ ટીથ અથવા તો મિલ્ક ટીથ કહેવાય ઓકે તો ડેસિડિઓસ ટીથ ખરી જાય એવા દાંત આર યુઝલી ટ્વેન્ટી ઇન નંબર એ સામાન્ય રીતે વીસ હોય છે સંખ્યા આપણા દૂધિયા દાંત જે છે ખરી જાય એવા દાંત એ દાંતની સંખ્યા વીસ હોય છે નાના બાળકના મોઢામાં વીસ દાંત આવતા હોય એન્ડ ધે શેડ અને તે ખરી જાય છે પડી જાય છે વન બાય વન એક પછી એક આફ્ટર ગ્રોથ ઉગ્યા પછી અથવા વિકાસ થયા પછી ધીમે ધીમે પડતા જાય છે ધેર આફ્ટર ત્યારબાદ ન્યૂ નવા પેટીપેક પરમનન્ટ ટીથ કાયમી દાંત કમ અપ આવે છે પછી નવા કાયમી દાંત આવે છે કે ઊગે છે દે આર યુઝઅલી થર્ટી ટુ ઇન નંબર અને તેઓની સંખ્યા સામાન્ય રીતે બત્રીસ હોય છે જેમાં આપણા મોઢામાં અત્યારે બત્રીસ દાંત હોય છે સામાન્ય રીતે યુઝઅલી એવું જરૂરી નથી કે બધાના મોઢામાં બત્રીસ જ દાંત હોય પરંતુ આપણે જનરલી જોઈએ બરાબર તો મોસ્ટ ઓફ લગભગ બત્રીસ દાંતની આસપાસ હોય જ છે બરાબર એટલે અહીંયા બત્રીસ લખેલું છે કોઈ ચોક્કસ પકડી ના લેવું કે બત્રીસ જ હોય બધાના મોઢામાં ઓછા વધારે હોય શકે એકાદ બે રાઈટ ચાલો ક્વેશ્ચન જોઈએ મોલાર ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ મોલાર એક પ્રકારનો દાંત છે ઓકે ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ સોનિયા કહે છે યસ આઈ ઓલ્સો હેવ થર્ટી ટુ ટીથ અરે હા મારે પણ બત્રીસ જ દાંત છે બત્રીસી છે બટ ધે ઓલ આર નોટ ધ સેમ પણ તેઓ બધા એક સમાન તો નથી બધા અલગ અલગ છે કોઈ લાંબા છે કોઈ સાંકડા છે કોઈ અણીદાર છે કોઈ બેઠાઘાટના છે બધા દાંત અલગ અલગ પ્રકારના છે ડૉક્ટર શર્મા કે ધે આર ડિફરન્ટ ઇન શેપ તેઓ આકારમાં જુદા છે સાઈઝ એટલે કદમાં જુદા છે એન્ડ ફંક્શન્સ અને તેમના કાર્યોમાં પણ જુદા જુદા જ છે બધાનું કામ અલગ અલગ છે ધેર આર ફોર ઇન સાઇઝર દેર આર ફોર ઇનસાઈઝર ઇન સાઇઝર એટલે રાક્ષસી દાંત ચાર રાક્ષસી દાંત હોય છે ટુ કેનાઇન્સ બે પાછલી રાક્ષસી દાંત હોય છે પાછળ આવેલા બરાબર ફોર પ્રી મોલર ચાર નાની દાઢ હોય છે એન્ડ ફોર ઓર સિક્સ મોલર અને છ અથવા તો ચાર ચાર અથવા તો છ મોટી દાઢ હોય છે ઇન જો જો એટલે જડબુ દરેકના જડબામાં આટલો કાર્યક્રમ હોય છે બરાબર તો એના પરથી આપણો ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ફાઇવ હાઉ મેની ઇન્સાઈઝર એન્ડ કેનાઇન્સ આર ધેર ઇન ઇચ જો દરેક જડબામાં કેટલા રાક્ષસી દાંત અને કેટલા પાછલા રાક્ષસી દાંત હોય છે તો આપણને ખ્યાલ છે કે ઇન્સાઈઝર કેટલા હોય છે ચાર ઇન્સાઈઝર બરાબર અને બે કેનાઇન તો આપણો આન્સર બનશે અને હા બીજી એક વાત ખાસ અહીંયા આપણને સવાલમાં આર ધેર આપેલું છે બાળકો સવાલમાં જ્યારે આર ધેર કે ઇઝ ધેર કે વોઝ ધેર હોય ત્યારે એનો શરૂઆત આપણે એની શરૂઆત કહે કરવાની આર ધેરનું સીધું કરી નાખવાનું આર બરાબર પછી જેટલા ને કેનાઇન હોય લખી નાખવાના સો ઇઝી તો આન્સર બનશે ધેર આર બરાબર આર ધેરનું આર ધેર આર ફોર ઇન્સાઈઝર એન્ડ ટુ કેનાઇન્સ ઇન ઇચ જો દરેક જડબાની અંદર ચાર ઇન્સાઈઝર રાક્ષસી દાંત અને બે પાછળના રાક્ષસી દાંત કેનાઇન હોય છે ચાલો આગળ વધીએ ત્યારબાદ નંબર ટ્વેન્ટી સિક્સ હાઉ મેની પ્રીમોલર મોલર એન્ડ મોલર્સ આર ધેર ઇન ઇચ જો દરેક જડબામાં કેટલી નાની દાઢ અને કેટલી મોટી દાઢ હોય છે બરાબર પ્રિ મોલર એટલે નાની દાઢ અને મોલર એટલે મોટી દાઢ તો કેટલી હોય છે દેખાતું હશે તમને ઉપર પેરેગ્રાફમાં ફોર પ્રીમોલર એન્ડ ફોર ઓર સિક્સ મોલર ચાર નાની દાઢ અને છ અથવા તો ચાર મોટી દાઢ ઓકે ચાલો તો આન્સર બનાવીશું આપણે અહીંયા પણ આર ધેર છે ધેર આરથી શરૂઆત કરવાની જવાબ બનશે દેર આર ફોર પ્રી મોલર્સ એન્ડ ફોર ઓર સિક્સ મોલર્સ ઇન ઇચ જો દરેક જડબાની અંદર ચાર નાની દાઢ અને છ અથવા ચાર મોટી દાઢ હોય છે ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ પેરેગ્રાફ તરફ સોનિયા કહે છે કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન શું હું તમને થોડા સવાલો પૂછી શકું એક જ ફીમાં કેટલું બધું કામ કરી લીધું જુઓ પોતાના વિશે તો પૂછી જ લે છે બીજાનું ભલું કરે છે જુઓ અહીંયા શું કહે છે શું હું તમને કેટલાક સવાલ પૂછી શકું અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ મારા મિત્રોની એક મિત્રની પાછી મિત્રોની દાંતની સમસ્યા વિશે હું તમને કેટલાક સવાલ પૂછી શકું ડૉક્ટર શર્મા કે ઓ શ્યોર ડિયર અરે ચોક્કસ કેમ નહીં અરે એમાં પૂછવાનું હોય કંઈ પૂછ પૂછ ચાલ તો સોનિયા કે પૂજા વન ઓફ માય ક્લાસમેટ પૂજા છે વન ઓફ માય ક્લાસમેટ મારા ક્લાસમાં મળતી છોકરી સ્લીપ ઓફ એ લપસી ગઈ અસ્ટેર કેસ દાદર પરથી એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર ટીથ અને એના કેટલાક દાંત બટકી ગયા ભાંગી ગયા ભૂક્કો થઈ ગયા વોટ શુડ શી ડૂ તો એણે શું કરવું જોઈએ આવી ઘટના ઘટી પૂજા સાથે પડી ગઈ દાદર પરથી દાંત બટકી ગયા એકાદ બે તો ડૉક્ટર શર્મા કહે છે વેલ સારું સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ સી નીડ્સ ટુ કન્સલ્ટ તેને સલાહ લેવાની જરૂર છે એક ડેન્ટિસ્ટની દાંતના ડૉક્ટરની આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ એટલે કે એના દાંતની તપાસ કર્યા પછી ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ એ દાંતના ડૉક્ટર જ એને સૂચન કરશે ધ રેસ્ટોરેશન ઓફ ધ ટીથ દાંતની પુનરચના રેસ્ટોરેશન એટલે વિથ લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટિરિયલ પેલું મટિરિયલ જે સોનિયાના દાંતમાં ભર્યું હતું ને ખાડામાં એ જ મટિરિયલ વડે ડૉક્ટર રેસ્ટોરેશનની પ્રોસેસ કરશે પુનરચના તૂટી ગયેલા દાંતને આખા બનાવશે ઓકે તો આ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આપણો નંબર સત્યાવીસ હાઉ ડીડ પૂજા બ્રેક હર ટીથ પૂજાના દાંત કેવી રીતે તૂટ્યા એના દાંત કેવી રીતે ભાંગી ગયા તો લપસી ગઈ ને બિચારી દાદર પરથી બરાબર તો ધ્યાન રાખો દાદર ઉતરતી વખતે પણ જુઓ આ દાંત જતા રહે કેવું લાગે મોઢું પછી બોખું તો આન્સર લખીશું તો આન્સર લખીશું પૂજા સ્લીપડ ઓફ ધ સ્ટેર કેસ પૂજા સ્લીપડ ઓફ ધ સ્ટેર કેસ પૂજા દાદર પરથી લપસી એન્ડ બ્રોક હર ટીથ અથવા એન્ડ લખી શકો એન્ડ ફ્રેક્ચર્ડ હર ટીથ અહીંયા બ્રેક આપ્યું હતું સવાલમાં ડીડ હતું એટલે આપણે બ્રેકનું શું કર્યું મિત્રો બ્રોક કર્યું બરાબર બ્રોક હર ટીથ આ રીતે એના દાંત તૂટ્યા ચાલો આગળ વધીએ ત્યારબાદ નંબર ટ્વેન્ટી એટ હોમ શુડ પૂજા કન્સલ્ટ પૂજાએ કોની સલાહ લેવી જોઈએ તો અહીંયા સવાલમાં શુડ છે સહાયકારક ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ હંમેશા પાછળ લઈ જવાનું શુડ પૂજાનું શું કરવાનું પૂજા શુડ પૂજા શુડ કન્સલ્ટ પૂજાએ સલાહ લેવી જોઈએ કોની લેવી જોઈએ સલાહ અડેન્ટિસ્ટ દાંતના ડોક્ટરની કેટલો ઇઝી ને કેટલો એક જ લાઈનનો નાનો એવો જવાબ સાવ ટીન ચુકડો પૂજા શુડ કન્સલ્ટ અડેન્ટિસ્ટ પૂજાએ એક દાંતના ડોક્ટરની સલાહ લેવી જોઈએ ઓકે ચાલો ત્યારબાદ આગળ વધીએ નેક્સ્ટ પેરેગ્રાફ સોનિયા કહે છે ઓકે સારું સારું કહી દઈશ ચાલો એને પણ હું આવું આઈ હેવ અનધર ફ્રેન્ડ મારે એક બીજી પણ મિત્ર છે નેમડ ધારા ધારા નામની મારી એક બીજી મિત્ર છે બોલો હોલસેલમાં મિત્રોના સજેશન લઈને આવી છે અહીંયા બધાનો ઇલાજ આજે જ પૂછી લેશે બધા દાંતની સમસ્યાવાળા જ ભેગા થયા છે બેનપણીઓ બધી સરખી જ છે બરાબર કોઈના દાંતમાં કેવિટી છે કોઈ સીડી પરથી પડ્યું છે દાંત તૂટી ગયા છે અને હવે આ ત્રીજી આવી એ કે છે આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા મારે એક બીજી મિત્ર પણ છે ધારા નામની શી હેઝ અનઇવન ઇવન ગ્રોથ ઓફ ટીથ અનઇવન આડાાવળા વાંકા ચૂકા બરાબર એક ઉત્તર તો એક દક્ષિણ એવા દાંત તો શી હેઝ અન ઇવન ગ્રોથ ઓફ ટીથ એના દાંત વળા ઉગેલા છે હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન એના દાંત બરાબર યોગ્ય રીતે ઉગેલા નથી શી ફીલ્સ વેરી એમ્બ્રેસ્ડ એમ્બ્રેસ્ડ એટલે શરમ સંકોચ બરાબર અને ફીલ એટલે અનુભવવું તે બહુ સરળ અનુભવે છે એટ ટાઈમ કોઈક વાર હશે ને હી હી કરીને તો એના વાંકા ચૂકા દાંત જોઈને હામેવાળા એટલા હસવા માંડે ને કે બિચારી શરમાઈ જાય એની એડવાઇસ ફોર હર કોઈ સલાહ છે એના માટે તમે કહો તો એને કહું હું એમ ડૉક્ટર શર્મા કે નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ કોઈ વ્યક્તિએ શરમ અનુભવી જ ના જોઈએ અબાઉટ ફિઝિકલ ડેફોર્મિટી શારીરિક આવી ખોડ ખાપણ હોય કોઈ તો એનાથી શરમાવું ના જોઈએ હસવાનું એમ કે એકદમ મોજથી સામેવાળાને ભલે જે લાગવું એ લાગે એની સમસ્યા છે આપણે હશે રાખવાનું હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ હવે એની જે આ સમસ્યા છે દાંત આડા આડાઅળા વાંકા ચૂંકા ઊંચા નીચા એ સમસ્યાને કહેવાય છે ક્રાઉડિંગ બધું ક્રાઉડ થઈ ગયું હોય ને ટોળું થઈ ગયું એક જગ્યાએ કોઈ જગ્યાએ ખાલી હોય કોઈ જગ્યાએ ટોળું થઈ ગયું હોય દાંત એટલે ક્રાઉડિંગ કહેવાય છે નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ પણ હવે આ સમસ્યાનો પણ ઉકેલ છે હવે ટેન્શન લેને કા નહીં એ બરાબર એનો પણ ઉકેલ છે ઈલાજ છે ધ પેશન્ટ હેઝ ટુ ગો દર્દીએ જવું પડે છે ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કઈ ટ્રીટમેન્ટ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ માટે જવું પડે છે ઓર્થોડોન્ટિક સારવાર ઓર્થો અને ડોન્ટિક ઓર્થો એટલે હાડકાને લગતું હોય ડોન્ટિક એટલે દાંતને લગતું હોય બરાબર તો એ બંનેનું જ્યાં કામ થતું હોય એવી જગ્યાએ જવું પડે એ ટ્રીટમેન્ટને કહેવાય છે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ તો શું કરવામાં આવે એમાં ધ બ્રેસિસ બ્રેસિસ પહેલાં તાર બાંધેલા હોય ને ઘણા બાળકોના મોઢામાં તમે જોયા હશે જો આ ચિત્રમાં દેખાય છે એ રીતે આવા બ્રેસિસ તમે જોયા હશે ધ બ્રેસિસ વિલ બ્રિંગ હર ટીથ આ જે બ્રેસિસ લગાવશે તાર લગાવશે તો એ એના દાંતને લાવી દેશે ઇન પ્રોપર એલાઇનમેન્ટ યોગ્ય એક કતારમાં એક લાઇનમાં પછી ઊંચા નીચા આડાવાળા નહીં રહે એક વ્યવસ્થિત રીતે સીધી લાઇનમાં આવી જશે તો એને કહેજે એમ કે આ જગ્યાએ જાય અને એનો ઇલાજ થઈ જશે ઓકે તો આપણો ક્વેશ્ચન છે નંબર ટ્વેન્ટી નાઇન વાયડ ધારા ફીલ શા શા માટે માટે ધારાને શરમ લાગે છે ધારા શરમ અનુભવે છે તો શરમ અનુભવે છે કારણ કે એના દાંત આડાવળા ઉગેલા છે ફર્સ્ટ લાઈનમાં આપેલું છે સોનીના ડાયલોગમાં કે શી હેઝ અનઇવન ઇવન ગ્રોથ ઓફ ટીથ રાઈટ તો આન્સર લખીશું ધારા ફીલ્સ અહીંયા ડસ છે મિત્રો યાદ આવ્યું ને પાર્ટ વનમાં જોયેલું આપણે તમને સમજાવ્યું હતું કે ડસ છે અને ફીલ છે તો ડઝ નીકળી જાય અને ફીલ ને એસ લગાડવાનો છે તો તેના દાંતનો વિકાસ આડોળો થયેલો છે આડાઓ દાંત ઉગેલા છે એટલા માટે બિચારીને શરમ લાગે છે બરાબર ચાલો આગળ વધીએ ત્યારબાદ નંબર થર્ટી વોટ ઇઝ ધ સોલ્યુશન ઓફ ક્રાઉડિંગ આજે ની પ્રોબ્લેમ છે બિચારી એની મિત્ર ધારાને તો એનું શું સોલ્યુશન છે એનો શું ઉપાય છે તો ઉપાય છે ને કીધો ને ડોક્ટરે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ બરાબર તો આન્સર આવશે ક્રાઉડિંગ કેન બી સોલ્વડ એટલે કે ક્રાઉડિંગને ઉકેલી શકાય છે સોલ્વ કરી શકાય છે એનું ઈલાજ કરી શકાય છે બાય ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ ઓર્થોડોન્ટિક સારવાર એના દ્વારા એનો ઇલાજ થઈ શકે છે ધ બ્રેસિસ કેન ફિક્સ ધ ટીથ પેલાં બ્રેસીસ તાર કેન ફિક્સ ધ ટીથ એ દાંતને જોડી શકે છે લાવી શકે છે ઇન પ્રોપર એલાઇમેન્ટ એક સીધી લાઈનમાં એક સીધી કતારમાં લાવી દેશે પછી એને શરમ કે સંકોચ નહીં થાય રાઈટ ચાલો ત્યારબાદ આગળ વધીએ નેક્સ્ટ એન્ડ લાસ્ટ ટોપિક લાસ્ટ પેરેગ્રાફ સોનિયા કે છે શુડ આઈ આસ્ક હર ટુ સી યુ શું મારે એને તમને મળવાનું કહેવું જોઈએ તમને મળી લે ડૉક્ટર શર્મા કે નો અરે નાના મને જ નહીં મળવાનું એને શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ તેને એક ઓર્થોડોન્ટિસ્ટને મળવાનું છે ડૉક્ટરનો એક પ્રકાર છે ઓર્થોડોન્ટિસ્ટ જેમ ડેન્ટિસ્ટ હોય છે એમ ઓર્થોડોન્ટિસ્ટ એની સલાહ લેવાની છે સોનિયા કે થેન્ક યુ વેરી મચ તમારો ખૂબ ખૂબ આભાર મેડમ ફોર યોર વેલ્યુએબલ સજેશન તમે જે એમને કિંમતી સૂચનો આપ્યા એના બદલે તમારો ખૂબ આભાર ઇન ડીડ ખરેખર ડેન્ટલ સાયન્સ આજે દાંતનું વિજ્ઞાન છે હેઝ એડવાન્સ અલોટ ઘણું આગળ વધી ગયું છે આટલી બધી સારવારો પણ આવે છે હવે બાકી પહેલાં તો જે મોઢામાં જે પ્રમાણે દાંત ઉકેલા હોય એ જ્યાં સુધી મરીએ ત્યાં સુધી એવા ને એવા જ રહેવાના હોય કોઈ ફેરફાર થાય જ નહીં પણ હવે તો કેટલે બધી સારવાર થઈ શકે છે તો આઈ વિલ આસ્ક હર હું એને કહીશ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ કે એક ઓર્થોડોન્ટિસ્ટ ડૉક્ટરની સલાહ લે હમ અને હંચવાનું હમ મમ મમ નહીં વાંચવાનું હમ નાવ આઈ એમ થિંકિંગ હવે હું વિચારી રહી છું ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ કે હું એક પ્રોજેક્ટ તૈયાર કરું ઓન ડેન્ટલ હેલ્થ દાંતના સ્વાસ્થ્ય ઉપર હું એક પ્રોજેક્ટ તૈયાર કરું બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ કારણ કે અમારે પ્રોજેક્ટ પર કામ કરવું પડે છે ઇન સાયન્સ અમારા વિજ્ઞાનના વિષયમાં એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક અને મને લાગે છે કે આ ટોપિક તો બહુ ઉપયોગી છે બધાને જરૂરી છે નાના મોટા બધાને ધ્યાન રાખવાનું હોય દાંત વિશે તો ડોક્ટર શર્મા કે યુ કેન કમ ફોર ગાઈડન્સ તું માર્ગદર્શન માટે આવી શકે છે ગમે ત્યારે પહોંચી જ જજે એમ કે મારી સલાહ જોઈતી હોય તો ફોર યોર પ્રોજેક્ટ તારા પ્રોજેક્ટ માટે ઇફ યુ નીડ જો તારે જરૂર હોય તો એમ બરાબર જરૂર હોય તો એમને દોડી આવતી જરૂર હોય તો તું ગમે ત્યારે મારું માર્ગદર્શન લેવા માટે આવી શકે છે તારા પ્રોજેક્ટ માટે તો સોનિયા કે ઇટ્સ સો નાઇસ ઓફ યુ મેડમ તમે કેટલા સારા છો ઇટ્સ સો નાઇસ ઓફ યુ તમે કેટલા સારા છો ડૉક્ટર શર્મા કે યુ આર વેલકમ સ્વાગત છે બરાબર છે તો આ પ્રમાણેની વાતચીત થઈ છે સોનિયા અને ડોક્ટર શર્માની વચ્ચે જોઈએ આપણો ક્વેશ્ચન લાસ્ટ ક્વેશ્ચન છે મિત્રો સવાલ છે વિચ પ્રોજેક્ટ ડઝ સોનિયા વોન્ટ ટુ ટેકઅપ સોનિયા કયો પ્રોજેક્ટ લેવા માંગે છે અહીંયા ડઝ આપ્યું છે અને વોન્ટ આપ્યું છે તમને સમજણ પડી જ ગઈ હશે હવે કે વોન્ટનું શું કરવાનું છે વોન્ટ્સ કરવાનું છે સમજ ગયે તો જવાબ બનાવીશું આપણે સોનિયા વોન્ટ્સ ટુ ટેકઅપ જુઓ વોન્ટ્સ સોનિયા વોન્ટ્સ ટુ ટેકઅપ સોનિયા લેવા માંગે છે અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ દાંતના સ્વાસ્થ્ય પર એક પ્રોજેક્ટ તૈયાર કરવા માંગે છે બરાબર તો આ પ્રમાણેના એકત્રીસ વાળો આ યુનિટ ટુ છે મિત્રો દરેકે દરેક સવાલ મહત્ત્વનો છે સમજવો જરૂરી છે જવાબ કઈ રીતે લખો એ પણ આવડવું જોઈએ આશા રાખું તમને વિડીયો ગમ્યો હશે બરાબર તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો ધોરણ નવના દસના અગિયારના બારના દરેક ધોરણના દરેક ધોરણના વિડીયો ટેક્સ આધારિત અને ગ્રામર આધારિત અમારી ચેનલ પર આવતા જ રહેશે તમને ખૂબ ઉપયોગ લાગશે આ બરાબર અને હેવ અ હેપી ટાઈમ તમારો સમય ખૂબ જ સારો રહે રજા લઉં છું ફરી મળીશું બીજા વિડીયો સાથે ગુડ બાય